નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ. નવસારીમાં આજે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈને કયા પ્રકારની પરિસ્થિતિ છે તેના વિશે આપણે ખાસ માહિતગાર કરવા માટે આ બુલેટિન બનાવવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લામાં આજે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. નવસારી જિલ્લામાં ઠેર ઠેર દુકાનો ખુલ્લી દેખાઈ રહી છે, તો અમુક વિસ્તારોમાં દુકાનો બંધ હતી, પરંતુ ત્યારબાદ 10 વાગ્યા બાદ તમામ દુકાનોને ફરીથી ખોલવા માટેની પણ કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારીના ગણદેવી ખાતે સવારે 10 વાગ્યા સુધી બજારો બંધ રહ્યા હતા, પરંતુ બાદમાં ભાજપના કાર્યકરો આવીને તમામ બજારો ખોલાવવામાં આવ્યા હતા. ચીખલીની અમુક દુકાનોને છોડીને બાકીની તમામ બજારો ખુલ્લા જોવા મળ્યા હતા. અને પંકજ પટેલની પણ અટકાયત કરવામાં આવી હતી, જે ભીલીસ્તાન ટાઈગર સેનાના જિલ્લા પ્રમુખ છે. સરકાર હમસે ડરતી હૈ, ભાજપ જબ ડરતી હૈ તબ પોલીસ કો આગે કરતી હૈ, એવા કોંગ્રેસના કાર્યકર્તાઓ નારા લગાવ્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા. વાંસદાના ઇલિયાસ પ્રાણિયા બાદ તેઓને ધારાસભ્ય અનંત પટેલને પણ અટકાયત કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કાર્યકરોની પણ વાંસદા ખાતેથી અટકાયત કરવામાં આવી છે. ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિતના કાર્યકરોની પણ અટકાયત કરી તેમને મરીન પોલીસ બિલીમોરા ખાતે લઈ જવામાં આવ્યા છે. બીજી વાત કરવામાં આવે તો જે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કથિત ખેડૂત ખરડા સામે દિલ્હીમાં આંદોલન કરીને ખેડૂતોને સમર્થનમાં આજે આ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેના અનુસંધાને નવસારીના વિવિધ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા ભાજપ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટક કરવામાં આવી છે, જેમાં દિનેશ ચંદ્ર ધીરુભાઈ ગોહિલ જે અમલસાડ સરકારી દવાખાની પાછળ રહે છે તેમને પણ અટકાયત કરવામાં આવી છે. હિમાંશુ અરવિંદભાઈ વશી એ ધમડાછા ગામના રહેવાસી છે, તેમની પણ અટક કરવામાં આવી છે. વ્રિજકુમાર મનસુખલાલ વશી તેઓ પણ ધમડાછા ગામના રહેવાસી, તેમની અટકાયત કરવામાં આવી છે. જગદીશભાઈ બાબુભાઈ પટેલ ધનોરી સ્કૂલ ફળિયાના રહેવાસી, તેમની અટકાયત કરવામાં આવી છે. તો વાત કરવામાં આવે ડાંગ જિલ્લાના આહવા ખાતે પોલીસ દ્વારા કોંગ્રેસના પ્રમુખ મોતીલાલભાઈ, સ્નેહલભાઈ, ઘનશ્યામભાઈ બધાને કોંગ્રેસી આગેવાનો તથા ડાંગ જિલ્લાના ભીલીસ્તાન ટાઈગર સેનાના પ્રમુખ રાકેશભાઈ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ મનીષભાઈને પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા હતા. તમામને પોલીસે વહેલી સવારે ડિટેન કરીને એલસીબી પોલીસ મથક ખાતે લાવીને રાખવામાં આવ્યા હતા. અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થભાઈ સુખદેવભાઈ દેસાઈ કે જેઓ મજી ગામ દેસાઈ ફળિયા ચીખલીના રહેવાસી છે, તેમના ઘરે જઈને પોલીસે તેમની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે. તેના સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે આવ્યા છે, તે પણ આપને અમે બતાવવા જઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારીના જે નવસારીના લોકલ કાર્યકર્તાઓ એટલે કે દીપકભાઈ બારોટ હોય કે જિલ્લા નવસારી જિલ્લા શહેર પ્રમુખ હોય, તમામ એડી પટેલ સહિતના તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓને પણ વહેલી સવારે તેઓના ઘરેથી ડિટેન કરી લેવામાં આવ્યા હતા. એટલે કે પોલીસ વહેલી સવારે લોકો ઊંઘતા હતા તે સમયે પોલીસ કામમાં લાગી હતી અને તમામને ઘરેથી અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પોલીસ વિભાગે અને કોની અટકાયત કરવાની તે અંગે વિસ્તૃત માહિતી આપણે સાંભળીશું આપણા એડિટર જીતેન્દ્ર પટેલ પાસેથી. ખેડૂતોના કેટલાક પ્રશ્નો અને હાલ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને લગતા બનાવેલા કાયદાના વિરોધમાં કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ ભારત બંધની સમગ્ર રાજ્યમાં કેવી સ્થિતિ છે તે જાણવાની લોકો તજવીજ કરી રહ્યા છે. જ્યારે નવસારીની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ડીજી દ્વારા 144ની કલમ લગાવી દેવામાં આવી છે. આશિષ ભાટિયા દ્વારા ગઈકાલે જ જાહેરાત કરી દેવામાં આવી હતી કે કોઈપણ બળજબરીથી બંધ કરાવનાર સામે કડક પગલાં લેવામાં આવશે, પરંતુ નવસારી પોલીસ એના કરતાં વધુ સતર્ક સાબિત થઈ. નવસારી પોલીસે આજે કોંગ્રેસી કાર્યકર જ્યારે બંધ કરાવવા નીકળે એના પહેલાં જ તેમને ઊંઘતા ઝડપી લીધા છે. અને નવસારી શહેર, નવસારી જિલ્લા અને સમગ્ર વિસ્તારમાં જ્યારે કોંગ્રેસ અગ્રણીઓ બંધ કરાવવા નીકળે તો તેમને આજે નજરકેદ કરવામાં આવ્યા છે, તેમને ડિટેન કરવામાં આવ્યા છે. અને આ ડિટેન કરવા સાથે સાથે જિલ્લામાં કોઈપણ પ્રકારનું બંધનું અસર દેખાતી નથી, બધા જ સામાન્યતા ધંધા પૂર્વવત છે, કોઈપણ પ્રકારે કોઈપણ દુર્ઘટના નથી બની. જનરલી જ્યારે બંધ બનતું હોય ત્યારે આગજની અને અન્ય ઘટનાઓ બનતી હોય છે, પરંતુ નવસારી પોલીસની સતર્કતાને લઈને આ પણ કોઈ શક્ય નથી બન્યું. નવસારીમાં એક પણ અનિચ્છનીય બનાવ અત્યાર સુધી બનવા પામે નથી. ત્યારે કેવી છે પોલીસની તૈયારીઓ? પોલીસે સવારથી કામગીરી કરી, જ્યાં DYSP રાણા સાહેબ સવારથી જ સજ્જ છે, તેમની ટીમ સાથે ખૂણા ખૂણા પર ચાંપતી નજર રાખવામાં આવી છે, દરેક કોંગ્રેસી કાર્યકર્તાઓ પર રાખવામાં આવી છે, કોંગ્રેસી નેતાઓ પર નજર રાખવામાં આવી છે. તો શું પરિસ્થિતિ સાહેબ, કેવી તૈયારી હતી પોલીસની આજે અને શું પગલાં લેવાયા છે અત્યાર સુધી? ગઈકાલથી જ ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા સાહેબ દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવેલ હતી અને રાજ્યના કોઈપણ જિલ્લામાં
કોઈ પણ જગ્યાએ બળજબરીપૂર્વકનું બંધ કરાવવામાં ન આવે તે માટે પૂરતી તકેદારી રાખવાની સૂચનાઓ પણ આપવામાં આવેલ હતી, જે અન્વયે ગઈકાલ રાતથી જ એક કોંગ્રેસી આગેવાનો કાર્યકરોનું પોલીસ સ્ટેશન વાઇઝ લિસ્ટ બનાવી લેવામાં આવેલ હતું અને દરેક થાણા અમલદારોને બ્રીફિંગ કરી આ કોંગ્રેસી કાર્યકરોને વહેલી સવારે જ એપીએમસી માર્કેટ સ્ટાર્ટ થાય અને દૂધ અને શાકભાજીનું પરિવહન પણ ન રોકાય તે માટે વહેલી સવારથી ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવેલ હતો અને જે અન્વયે નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારશ્રીઓ દ્વારા તેમના કોંગ્રેસી કાર્યકરોને વહેલી સવારથી જ અટક કરી લેવામાં આવેલ હતા અને તેમને જુદા જિલ્લાના જુદા જુદા સ્થળો જેમ કે પોલીસ હેડક્વાર્ટર, મરીન પોલીસ સ્ટેશન તેમજ બિલીમોરા પોલીસ સ્ટેશન એ રીતેના જુદા જુદા સ્થળોએ આ ડિટેન કરેલા કાર્યકરોને રાખવામાં આવેલ છે. તે કાર્યકરોને અહીંયા લાવ્યા બાદ તેમના માટે ચા પાણી, નાસ્તો, મેડિકલ સુવિધા અને તેમને કોઈ અગવડ ન પડે તે માટેની પણ પૂરતી તકેદારી જિલ્લા પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. જો આગેવાનો જે પકડ્યા છે તેમાં મુખ્યત્વે જોઈએ તો વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ તથા નવસારીના જે દીપકભાઈ બારોટ, નીરવભાઈ નાયક, એડી પટેલ, મીનાબેન, ભાવનાબેન એ પ્રકારે અગ્રગણ્ય જે કંઈ કાર્યકરો છે એ તમામને અટક કરી લેવામાં આવેલ છે. તેમની પૂરતી તકેદારી પણ રાખવામાં આવેલ છે અને પ્રસંગ વીતે બાદ તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓને મુક્ત કરવામાં આવશે. જિલ્લામાં તમામ સ્થળો કાર્યરત છે, કોઈ પણ જગ્યાએ બંધની કોઈ પણ પ્રકારની અસર જોવા મળી નથી અને પોલીસનો સમગ્ર પોલીસનો બંદોબસ્ત ચાલુમાં છે અને ચાંપતો બંદોબસ્ત રાખી અને કાયદો વ્યવસ્થાને કોઈ અસર ન થાય તે પ્રકારે પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. ખૂબ ખૂબ આભાર. સાહેબ, મારે એ જાણવું છે કે સવારે 5 વાગે જ્યારે કે 4 વાગે જ્યારે આ કાર્યકર્તાઓ બંધ કરવા નીકળે એને અટક કરવાની કામગીરી આપે આપની પોલીસે હાથ ધરી છે. રાઉન્ડ ધ ક્લોક પોલીસ રાત્રે ચોરીની ઘટનાઓ ન બને તે માટે પેટ્રોલિંગ કરતી હોય છે. સવારે 5 વાગે આવા જે કાર્યકર્તાઓ હોય તેમને અટક કરવાની અથવા તો કોઈ કામગીરી કરતી હોય છે. સતત દિવસભર તમારું આ બંદોબસ્ત અને તમારું આ સંક્રમણ ચાલતું હશે. પોલીસના મોરલ પર આવા કાર્યક્રમોથી કેવી અસર થતી હોય છે? પોલીસ જે છે એ આ કે સેવાનો સર્વિસ છે, સેવા પ્રકાર સેવા આપવાની એક સર્વિસ છે અને જ્યારે આ પ્રકારે જે અસામાજિક તત્વો હોય કે આ પ્રકારની જે ખોટી પ્રવૃત્તિ કરનારા હોય તેઓની પ્રવૃત્તિને અટકાવવાથી એક મોટી માનસિક શાંતિ મળતી હોય છે અને જોબ સેટિસ્ફેક્શન મળતું હોય છે. આને કારણે આનો કોઈ થાક લાગતો નથી અને પ્રજાજનો તરફથી આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એને એપ્રિશિએટ કરવામાં આવતી હોય છે. તેના કારણે મનોબળ ઉપર કોઈ વિપરીત અસર થતી નથી, એના બદલે આપણને ઇન્સ્પિરેશન મળતું હોય છે અને પ્રજાજનો જ્યારે પ્રવૃત્તિને બિરદાવતા હોય છે ત્યારે એક જોબ સેટિસ્ફેક્શનની લાગણી પણ જન્મતી હોય છે અને તે જ આ ખાતાને પૂરક બળ છે જેના કારણે જ પોલીસ આજે એક ઊંચા મોરલ સાથે કામ કરી રહી છે. સેવા પરમો ધર્મ ના ઉદ્દેશ સાથે નવસારી જિલ્લા પોલીસ સતર્કતાથી કામ કરી રહી છે અને આજે પણ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર રાજ્યમાં અને ગઈકાલથી જ અમે કહેતા આવ્યા હતા કે બંધની કોઈ અસર થશે નહીં કારણ કે પોલીસની સજ્જતા અને અન્ય જે આગેવાનો છે તેમના પરથી અમને જાણવા મળ્યું હતું તે આજે અમે સચોટ સાબિત થયા છે. જિલ્લામાં ક્યાંય પણ બંધની અસર નથી અને પોલીસની પ્રશંસનીય કામગીરી અને પોલીસના તકેદારીના પગલાંના ભાગરૂપે કોઈ અનિચ્છનીય ઘટના નથી બની. ભૂતકાળમાં જ્યારે આવા બંધના એલાનો આપતા હતા ત્યારે હાઈવે જામ થવાના, આગજની બનવાના અનેક બનાવો બન્યા હતા, પરંતુ આ વખતે નવસારી પોલીસ બહુ વહેલી જાગી ગઈ હતી અને એ જાગ્યાને આજે પરિણામ મળ્યું છે. નવસારીની પ્રજા શાંતિથી નિંદર માનીને અત્યારે જ્યારે તમે ઉઠ્યા છો, જ્યારે તમે આ સમાચાર જોઈ રહ્યા છો, ત્યારે નવસારી રાબેતા મુજબ ચાલી રહ્યું છે અને એનો યશ નવસારીના પોલીસ તંત્રને જાય છે. તો સલામ છે આ પોલીસની સેવા ધર્મને. આજે સમગ્ર ભારત બંધના ન્યૂઝના કવરેજ માટે નવસારીના અમારી ટીમ જે કામે લાગી હતી તેમની વાત કરવામાં આવતો ચીખલીના પ્રશાંતસિંહ પરમાર, ધર્મેશ વિઠલાણી, બિલીમોરા ગણદેવી ખાતે ગોકુળભાઈ ભરવાડ અને જીગરભાઈ નાયક તરફથી માહિતી મળી હતી. મરોલીના તરંગસા દ્વારા માહિતી આપવામાં આવી હતી. વાંસદાના સાજીદભાઈ મકરાણી તરફથી આપવામાં આવી હતી. તો અમારી ઓફિસ ટીમની વાત કરવામાં આવે તો પરેશભાઈ રાઠોડ, યશ સાવંત, મહેન્દ્ર લુહાર, મુથુ નાયર, જય પટેલ, રાહુલ બેસરા અને નવસારી લાઈવના મેનેજિંગ તંત્રી જીતેન્દ્ર પટેલ દ્વારા આ સમગ્ર ન્યૂઝ કવર કરીને તમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે. એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.